नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकरण बे में फॉन्टेग विषे बात करीशू। फॉन्टेग है ये अपने जे पण लखाण लखीए छे एना अक्षरों कद गोठवा माटे, पछी एने थोड़ा मरोड़दार बनावा माटे, एनो देखाव बदलवा माटे, रंग बदलवा माटे, आ बधाज माटे अक्षरों तमारे साइज बदलवी होय, एनी टाइप बदलवी होय, तो एना माटे जे टेगनो उपयोग थाय छे एचटीएमएल में एनुं नाम छे फॉन्ट टेग। फॉन्ट टेगनो उपयोग करीने आपणे જેવો અક્ષર ને રાખવા હોય એવા રાખી શકીએ। અહીંયા અલગ અલગ ગુણધર્મ સાથે એક્ઝામ્પલ આપેલું છે, જેમ કે અહીંયા પેરેગ્રાફ સ્ટાર્ટ કર્યો એ પછી ફોન્ટ સાઇઝ લીધી છે। સાઇઝ ગુણધર્મ છે એ ફોન્ટનું કદ માટે યુઝ થાય છે, કે કેટલો તમારે કદ જોઈએ છે, વધારે મોટી સાઇઝ જોઈતી હોય, કદનો મતલબ છે સાઇઝ, તમે મોટી સાઇઝ રાખવી હોય, જેમ કે 16 રાખીએ છીએ આપણે, 20 રાખીએ છીએ, નોટપેડમાં અહીંયા બતાવીશ હમણાં, તો એવી રીતે અહીંયા આપણે લખીને સાઇઝ નક્કી કરવાની છે કે આપણે કેટલી સાઇઝ જોઈએ છે આપણા અક્ષરોની। એ પછી કલર, તો એનો રંગ કેવો રાખવો છે એના માટે યુઝ થાય છે। એ પછી હવે આપણે વર્ડમાં ને એમાં અલગ અલગ ફોન્ટ સિલેક્ટ કરતા હતા, એરિયલ, કેલિબરી, એવી રીતે જ્યારે એચટીએમએલમાં આપણે ફોન્ટનું ટાઈપ નક્કી કરવો હોય તો ત્યારે ફોન્ટ ફેસ નામનો ગુણધર્મ છે એ યુઝ થાય છે। ફોન્ટ ફેસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપેલું છે, જે તમારે ટાઈપ જોઈતી હોય ફોન્ટની એ લખી દેવાની, એરિયલ જોઈતી હોય, વર્ધના જોઈતી હોય, કેલિબરી જોઈતી હોય, ટાઈમ્સ ન્યૂ રોમન જોઈતી હોય, જે પણ તમારે સ્ટાઇલ રાખવી હોય તમે રાખી શકો છો। એ પછી અહીંયા એનો કલર આપેલો છે, કલરમાં પણ આપણે ડાયરેક્ટ અહીંયા નામ જ યુઝ કરેલું છે, જે 16 અંકી પદ્ધતિ છે એનો ઉપયોગ આપણે કર્યો નથી। એ સિવાય આ તો થઈ કે અહીંયા આપણે જે ટાઈપ આપ્યું ને વર્ધાના, તો એ જે આ લાઈન ડિસ્પ્લે થશે એના પૂરતું જ રહેશે। જો તમારે એવું કરવું હોય કે તમારું જેટલું પણ લખાણ છે વેબ બ્રાઉઝરમાં એ બધું એક સરખું એક જ અક્ષરમાં એક જ સાઇઝમાં આવે એવું કરવું હોય, તો તમે જ્યારે બોડી ટેગ સ્ટાર્ટ કરો ને ત્યારે બેઝ ફોન્ટ સ્પેસ ફેસ ઇઝ ઇક્વલ ટુ તમારે તમારો જે પણ ટાઈપ રાખ્યો હોય અક્ષરોની એ રાખી શકો, અને પછી એની સાઇઝ નક્કી કરી દેવાની, એટલે તમે આખું લખાણ જેટલું પણ લખશો બોડી ટેગમાં એ બધું એવી રીતે જ આવશે। નીચે આપણને એક્ઝામ્પલ પણ આપેલું છે, જો અહીંયા એચટીએમએલ ટેગ સ્ટાર્ટ કર્યો પછી બોડી, પછી અહીંયા પહેલા જ આપણે ડિક્લેર કરી દીધું કે આપણે કયા સાઇઝ અને કઈ કયા ટાઈપના લખાણ અક્ષરો જોઈએ છે, બરાબર? તો અહીંયા બેઝ ફોન્ટ સ્પેસ ફેસ ઇઝ ઇક્વલ ટુ એરિયલ અને સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 16, એટલે કે 16ની સાઇઝના અક્ષરો આપણા રહેશે અને જે એની ટાઈપ છે એ એરિયલ રહેશે, બરાબર? તો આપણે આટલું પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ। આપણે અહીંયા ડિક્લેર કરી દીધું બેઝ ફોન્ટ ફેસ, એટલે કે જેટલું પણ લખાણ છે એ કેલિબરીમાં રહેવું જોઈએ અને એની સાઇઝ 20 રહેવી જોઈએ અક્ષરોની સાઇઝ, બરાબર? હવે અહીંયા ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ હું રેડ લઈ લઉં, હીરામણી સ્કૂલ લઈ લઉં, અહીંયા સ્લેશ ફોન્ટ, એટલે કે આપણે ફોન્ટ ટેગને કમ્પ્લીટ કર્યો અને પેરેગ્રાફ ટેગને કમ્પ્લીટ કર્યો, આવી રીતે બીજો એક આપણે લખી દઈએ। આપણે અહીંયા 16 અંકી પદ્ધતિથી નથી લખ્યું, તમારે લખવું હોય તો 16 અંકી પદ્ધતિથી પણ લખી શકાય।
क्लोज करो, सेव करीशु। फाइल ओपन करिए, अहीं तमे जोई सकता हशो, ज़ूम करी लो। आपणे जे कलर आप्यो हतो, जे साइज आपी थी अने जे स्टाइल आपी थी ए प्रमाणे आवी गयो। आ कैलिबरी अक्षरो छे, एनी साइज एक्चुअली में आटली ज हती। मैं तमने ज़ूम करीने बतावी एटले आटली साइज बतावे छे। तो फरी एक बार आपने आने क्लोज करीने जे आपने एनी HTML फाइल छे, अहीं आपने एनी साइज 70 करी दईए अने फरीथी रन करी। तो अहीं वगर ज़ूम करीए तमने देखातो हशे के जे एनो साइज छे मोटी थई गई छे। फॉन्टनी जे अक्षरो छे मोटा देखाय छे। हवे हुं ज़ूम करीश तो आ एक्चुअली 500 सुधीनी ज़ूमनी ओली होय छे, एटले ऑलरेडी मैं 70 फॉन्ट साइज आपी दी एटले मोटा जता, एनाथी थोड़ुं 400 सुधी तो ज़ूम थई जाय। 70ની તમે ફોન્ટ સાઇઝ રાખો એટલે અહીંયા તમને ઝૂમમાં 400 સુધીની સાઇઝ બતાવે એની। મેં થોડું મોટું કર્યું એટલે 500 સુધી થઈ ગયું। આવી રીતે તમે તમારો મનગમતો કલર આપી શકો છો લખાણને, અને એનો જે ટાઈપ છે એ નક્કી કરી શકો, એનો સાઈઝ છે એ નક્કી કરી શકો તમારી રીતે ફોન્ટ ટેગની મદદથી, બરાબર। એ પછી આગળ જોઈએ તો આપણે જે HTMLમાં ખાસ ચિહ્નો ઉપયોગમાં લઈએ છીએ એના વિશે આપેલું છે। એની આસ્કી કિંમત આપેલી છે અને સાંકેતિક સંજ્ઞા આપેલી છે, જેનો ઉપયોગ કરીને પણ તમે એનો ઉપયોગ કરી શકો। જેમ કે આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન ટેગ લખવા માટે યુઝ કરીએ છીએ, તો એની જગ્યાએ તમે એની સાંકેતિક સંજ્ઞા અથવા તો એની જે કિંમત છે આસ્કી કિંમત, આ આસ્કી કિંમત આપેલી છે અહીંયા, અને આ એની સંજ્ઞા આપેલી છે। તમે આને લખીને પણ તમારે જો લેસ ધેન ગ્રેટર ધેન સાઇનનો યુઝ ના કરો આવી રીતે, આ લેસ ધેન ગ્રેટર ધેનનો, તો તમે સાંકેતિક સંજ્ઞા લખશો LT તો પણ એ લખાશે। એવી જ રીતે અલગ અલગ લેસ ધેન ગ્રેટર ધેન એમ્પરસન્ડ કોપીરાઇટ, તમે જે એન્ડ લખો છો ને એને એમ્પરસન્ડ તરીકે ઓળખવામાં આવે છે અને એવી રીતે બોલાય એમ્પરસન્ડ। એ પછી સીની ઉપર આમ ગોળ ચકેલું હોય છે એને કહેવાય કોપીરાઇટ માટેનું। એક ચતુર્થાંશ એટલે કે 1/4, અડધું એટલે હાફ, 3/4 ચતુર્થાંશ એટલે 3/4, અને રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક, આ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ને એ મોસ્ટલી કોઈ કંપનીનું કે એનું હોય એના માટે યુઝ થતા હોય છે, કોપીરાઇટ ને એનો જે કોઈ દસ્તાવેજ કેવું હોય તો એના કોપીરાઇટ હોય, કંપનીનો હોય, લોગોના હોય કોપીરાઇટ્સ, એવી જ રીતે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક્સ પણ હોય। જ્યારે તો તમે કોઈ કંપનીનું કે એનું વેબપેજ બનાવતા હોય ત્યારે આ બધા ટેગ જે ચિહ્નો છે એનો ઉપયોગ થતો હોય છે। અહીંયા નીચે એક એક્ઝામ્પલ પણ આપેલું છે જેમાં આપણે લેસ ધેન ગ્રેટર ધેન લખીએ છીએ, એની જગ્યાએ એમણે શું કર્યું છે અહીંયા, એક તો પહેલાં પેરેગ્રાફ અને સેન્ટર આપી દીધું છે અલાઇનમેન્ટ, અને એ પછી લેસ ધેન ગ્રેટર ધેન લખવાની જગ્યાએ એમને ડાયરેક્ટ અહીંયા એમ્પરસન્ટ LT અને એમ્પરસન્ટ GT લખ્યું છે। એટલે કે લેસ ધેન અહીંયા ખૂણીઓ કૌંસ આ લેસ ધેનનો થશે અને અહીંયા જે છે એ ગ્રેટર ધેનનો થશે। હવે એનું આપણે જો નીચે આઉટપુટ પણ આપેલું છે, આવી રીતે બેઝિક ઇન્ફોર્મેશન લખેલું આવશે, બરાબર છે। એ પછી નીચે યાદી આપેલી છે અલગ અલગ ટેગ્સ જે આપણે આગળ જોઈ ગયા, બોલ્ડ માટેનો, બેઝ માટેનો, બેઝ ફોન્ટ, બોડી ટેગ, સાઇટ કોડ, DFN, આ બધા જ કોડ આપણે આગળ જોઈ ગયા છીએ, મેટા ટેગ, આ બધા ટેગ આપણે આ ઉપર
જ્યારે ચેપ્ટર ચાલુ થયું ત્યારે જોયેલા છે. મેટાટેગને આપણે હેડમાં જોયું હતું, વધારાની માહિતીને એવું દર્શાવવું હોય તો એના માટે જે ટેગ્સ યુઝ થાય એને કહેવાય મેટાટેગ્સ, બરાબર. એમાં ઓથર, ડિસ્ક્રિપ્શન એ બધું આપણે જોયેલું છે. એ પછી અહીંયા એક આખું વેબસાઇટ જેવું જ બનાવવાનું કીધું છે. જેમ કે મેં તમને હીરામણીનું જ્યારે પ્રેઝન્ટેશન બતાવ્યું હતું આ HTML શું છે એનું માળખું ને એવું, ત્યારે હીરામણીનું જે સ્ક્રીનશોટ છે હોમ પેજનો એ લઈને તમને અલગ અલગ બતાવેલું કે આને હોમ પેજ કહેવાય. પછી અલગ અલગ એની અંદર લિંક્સ આપેલી હતી એડમિશન માટેની, એક્ટિવિટીઝ માટેની. સેમ તમારે અહીંયા એ જ વસ્તુ કરવાનું છે કે મારી શાળાનું હોમ પેજ એટલે કે શાળાની વેબસાઇટ મુખ્ય જે પાનું હોય એના પર અલગ અલગ લિંક્સ આપવાની છે, ફોટો ગેલેરી ને એડમિશન ને એ તમારે જે પણ આપ્યું હોય એ આપી શકો. તમારે જેની પણ જેટલા પણ પેજ ને લિંક આપ્યું હોય એ પ્રમાણે, જેમ કે અહીંયા આપણે જોઈએ તો અબાઉટ માય સ્કૂલ ટાઇટલ આપ્યું છે, અને જે પણ લિંક્સ છે એના પર ક્લિક કરીએ તો એ વિઝિટેડ લિંક થઈ ગઈ. વિઝિટેડ લિંકનો કલર જે છે એ પર્પલ આવવો જોઈએ. એ અહીંયા વી લિંકનો ઉપયોગ કરીને આપણે કલર કરતા હતા એ તમને યાદ હશે. એ પછી હેડિંગ વન સ્ટાઇલ લીધી છે અને માય સ્કૂલ લખેલું છે, આ હેડિંગ છે આપણું, બરાબર. એ પછી અલગ અલગ લિંક્સ માય સ્કૂલના પેજ પર આપેલી છે. પેરેગ્રાફનો ઉપયોગ કરીને અહીંયા એન્કર ટેગનો ઉપયોગ કરીને હોમ ડોટ HTML, એક્ટિવિટીઝ ડોટ HTML, સ્ટાફ ડોટ HTML આ દરેક લિંક છે ને એ લિંક પર ક્લિક કરીએ એટલે વળી પાછું એક અલગ પેજ ખુલવું જોઈએ. એવી રીતે આ આખું એક્ઝામ્પલ આપેલું છે. તો આ એક્ઝામ્પલ આપણે અત્યારે કરીને જોઈશું. હું તમને એક્ઝામ્પલ બતાવી દઉં, પહેલાં એનું પરિણામ બતાવી દઉં કે આવી રીતે માય સ્કૂલ લખેલું આવશે. ત્યાં અલગ અલગ આ પેજની જે છે લિંક્સ છે જેના પર ક્લિક કરશો એક પેજ ખુલશે, બરાબર. આવી રીતે આપણે એક પેજ બનાવવાનું છે જેમાં અલગ અલગ પેજની લિંક્સ આપેલી હોય એના પર ક્લિક કરીએ તો એ પેજ પર આપણને લઈ જાય. એ એક્ઝામ્પલ આપણે કરીએ તો ચલો જોઈ લઈએ નોટપેડમાં. આપણે HTML થી સ્ટાર્ટ કરીશું. હવે અહીંયા મેં તમને કીધું હતું કે પહેલા નોટપેડમાં પણ તમને ફોન્ટ બતાવીશ કે કેવી રીતે એની સાઇઝ ને સ્ટાઇલ ને આપવું છે. ફોર્મેટ મેનુમાં ફોન્ટમાં અહીંયા આ ફોન્ટની ટાઈપ છે. આપણે જેમ ત્યાં વરદાના ને યુઝ કર્યું, કેલિબર યુઝ કર્યું, આવી રીતે તમે ટાઈપ યુઝ કરી શકો. અહીંયાથી એને સ્ટાઇલ આપેલી છે અલગ અલગ, રેગ્યુલર જોઈએ છે આપણે એ HTMLમાં નથી આપી શકતા, અને સાઇઝ આપી શકીએ કે જે તમારે કેટલો ફોન્ટ જોઈએ છે, બરાબર. આવી રીતે આપણે અલગ અલગ વસ્તુ સેમ HTMLમાં પણ કરી શકીએ ફોન્ટ ટેગનો ઉપયોગ કરીને, બરાબર. HTML હેડ ટાઇટલ આપીશું અબાઉટ માય સ્કૂલ. પેજ છે આપણે આપણી શાળા વિશે બનાવીએ છીએ એટલા માટે. હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું બોડી ટેગ. બોડી ટેગમાં આપણે માય સ્કૂલ વિશે લખવાનું છે. તો H1 ક્યાં લખાઈને આવવું જોઈએ તો મધ્ય ભાગમાં જોઈએ છે આપણે, સેન્ટરમાં, બરાબર. શું લખાઈને આવવું જોઈએ? માય સ્કૂલ. હું કલરને એ પણ સમજાવું છું. પહેલાં આપણે સિમ્પલ પેજ રન કરીશું જેમાં હાઇપરલિંક્સ ત્યાં આપેલું છે, પછી હું એમાં થોડા કલરને ચેન્જ કરીને તમને બતાવું છું. અહીંયા થઈ ગયું આપણું હેડિંગ સ્ટાઇલ 1 નું.
કામ પૂરું, બરાબર. હવે પેરેગ્રાફમાં આપણે જે પણ સાઇઝ રાખવી હોય, અહીંયા એચ થ્રી રાખીએ છે. એચ થ્રી એટલા માટે કારણ કે આપણે અલગ અલગ લિંક્સ આપીએ છીએ, જેમ કે હોમ છે, એક્ટિવિટીઝ છે, તો એના માટે આપણે હેડિંગ સ્ટાઇલ આપેલી છે. કારણ કે એક ટાઈપનું આપણું મથાળું થશે, એ પેજ પર ક્લિક કરીશું તો આપણે જેનું મેઇન પેજ છે, જેમ કે એક્ટિવિટી પર ક્લિક કરીએ તો કઈ કઈ એક્ટિવિટી થાય છે એની માહિતી બતાવે, તો એટલા માટે આપણે હેડિંગ સ્ટાઇલ યુઝ કરેલી છે. એન્કર ટેગનો ઉપયોગ કરીશું. એચરેફ રેફરન્સ આપીએ છીએ આપણે કે આ લિંક ઉપર આપણે જે પણ લખાણ લખીશું એ લખાણ પર ક્લિક કરીએ તો કયું પેજ ખુલવું જોઈએ, તો એ પેજનું નામ લખવાનું છે. મેં તમને જ્યારે હાઇપરલિંક શીખવાડી ત્યારે કીધેલું હતું, પહેલાં તમારે પેજ બનાવી દેવાનું, એ પછી અહીંયા લિંક આપવાની. અત્યારે આપણે ડાયરેક્ટ અહીંયા એક્ઝામ્પલ રન કરીએ છીએ, એટલા માટે મેં અત્યારે જેમ તમને ચોપડીમાં આપ્યું છે એવી જ રીતે હોમ ડોટ એચ ટી એમ એલ બતાવું છું, અને પછીથી આપણે એના હોમ પેજ પર કંઈક લખી દઈશું, તો ફરી પછી હું બનાવીશ. જેટલા પણ આપણે લિંક્સ અહીંયા આપીએ છીએ એનું પેજ અલગથી હું બનાવીને તમને બતાવીશ. પરંતુ જ્યારે પણ ઇઝી વેમાં આપણે જોવા જઈએ તો પહેલાં જે એચટીએમએલ પેજ હોય એ બનાવી દેવાનો અને પછી એની લિંક અહીંયા આપી દેવાની હોય છે. અત્યારે હું પછી બનાવું છું. બરાબર, આ રેફરન્સ થઈ ગયો. હવે લિંકમાં આપણે શું લખાણ જોઈએ છે, કયું લખાણ પર ક્લિક કરવું તો હોમ ડોટ એચટીએમએલ ખુલે, તો એના માટે આપણે લખાણ લખવાનું છે હોમ. તો આ મારું હેડિંગ થયું, એટલે આપણે આ હેડિંગ માટે આ હોમનું હેડિંગ આવે એ મારે થોડું મોટું અને ઘાટું આવે, એના માટે મેં એચ થ્રી જે સ્ટાઇલ છે યુઝ કરી છે. એચ વન સૌથી મોટું મથાળું હોય એના માટે, પછી એનાથી થોડું થોડું નાનું તમારે જે સાઇઝ જોઈતી હોય એ પ્રમાણે અહીંયા એચ ટુ પણ રાખી શકો, એચ ફોર પણ રાખી શકો, તમને જે પ્રમાણે ગમે એ પ્રમાણે રાખી શકાય. અહીંયા એન્કર ટેગ આપણો પૂરો થયો, ક્લોઝ કરીશું એને. એ પછી બીજા પેજની લિંક આપી દઈશું આપણે, એમાં આપીશું એક્ટિવિટીઝ. હું અત્યારે અહીંયા ત્રણ જ પેજ લઉં છું, નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે. અને પેજમાં પણ એક જ લાઇન કેવું જ લખીશ, બરાબર. આ બે લિંક અને આ ત્રીજી લિંક. એમાં લખી દઉં છું અબાઉટ અસ, એટલે કે આપણે શાળાનું જે અબાઉટ અસ પેજ હોય અથવા તો કોન્ટેક્ટ અસ, તમને જે પણ ગણે રાખવું હોય એ રાખી શકાય. આ થઈ ગયું મારું અબાઉટ અસ નું પેજ, બરાબર. હવે જો અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા લખાણમાં તમે અબાઉટ અસ બંને વસ્તુ અલગ રાખી શકો, અહીંયા જ્યારે તમે નામ આપો છો ત્યારે ભેગું જ લખવાનું અબાઉટ અસ ડોટ એચ ટી એમ એલ, બરાબર. કારણ કે ફાઇલને સેવ કરવા માટે એનું નામ રાખવા માટે પણ અલગ અલગ નિયમો છે, જેમાં સ્પેસ છે, અમુક સ્પેશિયલ કેરેક્ટર્સ છે એ અલાઉડ હોતા નથી, બરાબર. હવે અહીંયા આપણે જેટલા પણ ટેગ્સ સ્ટાર્ટ કર્યા હતા એ ક્લોઝ કરતા જઈશું. સૌ પ્રથમ હેડિંગ સ્ટાઇલ અહીંયા સ્ટાર્ટ કર્યું હતું, જેમ કે અહીંયા એચ વન સ્ટાર્ટ કર્યું તો અહીંયા ક્લોઝ કર્યું, એવી જ રીતે અહીંયા હેડિંગ સ્ટાઇલ થ્રીનો ઉપયોગ કર્યો છે તો એને ક્લોઝ કરવું પડશે આપણે. અને એ પછી છે પેરેગ્રાફ, આટલું થઈ ગયું આપણું. અત્યારે મેં પેજ બનાવ્યા નથી, એ પેજ હું પછી બનાવીને તમને બતાવું, પહેલા આપણે આટલું રન કરી દઈએ.
જોઈ શકતા છો, માય સ્કૂલ આવી ગયું. અહીંયા અલગ અલગ લિંક્સ આવી ગઈ, હોમ છે, એક્ટિવિટીઝ છે. હોમ પર લઈ જઈશ તો હાથ તમને દેખાય છે હાચું, તો એનાથી એનો મતલબ છે કે આપણે એના પર ક્લિક કરી શકીએ છીએ. ત્યાં આપણે હાઇપરલિંક આપેલી છે. અત્યારે હું ક્લિક કરીશ તો નહીં આવે, કંઈ પણ પેજ નહીં ખુલે, ફાઇલ નોટ ફાઉન્ડ આવશે, કારણ કે આપણે હજી પેજ બનાવેલું નથી. જો પેજ બનાવેલું હોય તો જ પેજ ઓપન થાય, બરાબર. તો આ રીતે આપણે હાઇપરલિંક છે એ આપી શકીએ, બરાબર. હવે આપણે જે લિંક્સ છે એનો કલરને ચેન્જ કરવાનો છે, તો એના માટે આપણે બીજી કલરનો ઉપયોગ કરીશું. અહીંયા પર્પલ કલર લઉં છું, બરાબર. ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ પર્પલ માં કયો સારો લાગે? વ્હાઈટ જ લઈ લો, પિંક લઈ લઈએ. એ પછી એક્ટિવ લિંક અને વી લિંક આપ્યો છે કલર. જ્યારે તમે આના પર ક્લિક કરશો ને તો તમને રેડ કલર દેખાય છે, એ છે એક્ટિવ લિંક નો આપણો કલર રેડ કલર, બરાબર. હવે અહીંયા એકવાર વિઝિટ કર્યા પછી પણ કલર ચેન્જ નથી થતો. કેમ નથી થતો? કારણ કે મેં પેજ બનાવેલું નથી. આપણે એક પેજ બનાવી દઈએ હોમ વાળું, હોમ ડોટ એચટીએમએલ નું. હેડિંગ નથી આપતી, કઈ નહીં, આપી દઈએ. ચાલો ટાઇટલ પેજ H2 સ્ટાઇલમાં લખું છું, હોમ લખું છું. અત્યારે આટલું ડિસ્પ્લે કરાવું છું, વધારે લખતી નથી, બરાબર. જોઈ શકો છો આપણે હોમ પર ક્લિક કર્યું તો હવે આ પેજ ખુલ્યું, બરાબર. હવે હું અહીંયા તમને બતાવું
જે આનો કલર છે એ ગ્રીન થઈ ગયો. કેમ થઈ ગયો? કારણ કે મારી વિઝિટેડ લિંક થઈ ગઈ, હોમનું પેજ મેં વિઝિટ કરી લીધું છે, એટલે અમારું જે હાઇપરલિંક છે હોમની એ ગ્રીન થઈ ગઈ છે. બરાબર. તો આવી રીતે તમારે માય સેલ્ફ વિશે તમને સ્વાધ્યાયમાં પ્રાયોગિક સ્વાધ્યાય આપેલું છે, એની અંદર માય સેલ્ફ વિશે આપેલું છે. માય સેલ્ફ તમે અહીંયા માય સ્કૂલ લીધું છે, એની જગ્યાએ માય સેલ્ફ લઈ લેવાનું, પછી માય ફ્રેન્ડ્સ, માય ફેમિલી, માય સ્કૂલ, એવી રીતે ત્રણ લિંક લઈ લેવાની અને એમાં અલગ અલગ તમારા વિશેની માહિતી આપવાની. આટલું પ્રેક્ટિકલ જે વિદ્યાર્થી મિત્રો પાસે છે ઘરે લેપટોપ કમ્પ્યુટર, એ લોકોએ પરફોર્મ કરવાનું છે. બરાબર છે. અહીંયા આપણું જે પ્રકરણ 2 છે એ સમાપ્ત થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણ સાથે મળીશું. થેન્ક યુ.